નમસ્કાર મિત્રો, હું છું હિમાલી અને આજે આપણે આ વિડીયોમાં હેરોન્સના સૂત્ર એટલે કે હેરોન્સ ફોર્મ્યુલાનો મહત્વ અને ઉપયોગ વિશે શીખીશું. તો પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ જોઈએ. જો આપને કોઈ પણ ત્રિકોણની ઊંચાઈ અને પાયાનો માન ખબર હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પાયા બરાબર થાય. અહીં જ્યારે ઊંચાઈ બરાબર 4 અને પાયા બરાબર 9 હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 4 ગુણ્યા 9 બરાબર 18 આવે. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણને ત્રિકોણની ઊંચાઈ અને પાયાનો માન ખબર હોવો જોઈએ. હેરોનના સૂત્રનું મહત્વ. જ્યારે આપણને ફક્ત ત્રિકોણની બાજુઓની માહિતી હોય અને આપણને ત્રિકોણનો વિસ્તાર અર્થાત ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે આપણે હેરોન્સના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હેરોનનો સૂત્ર. આ સૂત્ર કંઈ આ પ્રકાર છે. જો આપણે આપેલા ત્રિકોણની બાજુઓની લંબાઈ એ બી સી હોય તો આ ત્રિકોણની પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી હોય. અહીં સ્પષ્ટ રીતે ત્રિકોણની અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિનો અર્ધો ભાગ જેને અહીં એસથી બતાવવામાં આવ્યું છે બરાબર એ પ્લસ બી પ્લસ સીના છેદમાં 2 થાય. અહીં આ ત્રિકોણનો ક્ષેત્રફળ એ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સીના સૂત્રથી શોધી શકાય છે. મિત્રો, આ સૂત્ર તમને જટિલ દેખાઈ રહ્યો હશે, પણ છે નહીં. ધ્યાન આપશો તો ખબર પડશે કે અહીં આપેલા ત્રિકોણની જો ફક્ત બાજુઓ ખબર હોય તો એની ઊંચાઈ શોધવું ઘણું મુશ્કેલ છે. જો આ ત્રિકોણ કંઈ આ પ્રકાર હોત જેની ઓછામાં ઓછી 2 બાજુઓ સમાન લંબાઈની હોય તો એની ઊંચાઈ પાયથાગોરસ પ્રમેયથી શોધી શકાય. ચાલો હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ એક ઉદાહરણથી કરીએ. અહીં આપણે પૂછ્યું છે કે જો ત્રિકોણની બાજુની લંબાઈ 15, 15, 12 હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હશે. અહીં ત્રિકોણની બાજુ 15, 15, 12 આપી છે. આથી અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદ 2 બરાબર 15 + 15 + 12 છેદ 2 એટલે એસ બરાબર 21 આવે. અહીં હેરોન્સના સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી છે. આ સૂત્રમાં એસ એ બી સીનો માન મૂકતા અને પછી ગણતરી કરતા ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 21 × 6 × 6 × 9 મળે, જેને આપણે આ રીતે મુખ્ય પરિબળોના રૂપમાં પણ લખી શકીએ છીએ. આથી આપણે આ ત્રિકોણનો ક્ષેત્રફળ બરાબર 18 × 21 મળ્યો છે. ઉદાહરણ 2. આ ઉદાહરણમાં આપણે એક ત્રિકોણાકાર બગીચો આપ્યો છે જેની બાજુની લંબાઈ 3, 5, 7ના પ્રમાણમાં છે અને આ ત્રિકોણની પરિમિતિ 450 મીટર આપી છે અને આપણને આ બગીચાનું ક્ષેત્રફળ શોધવા કહ્યું છે. અહીં આપણે બગીચાની માત્ર બાજુઓની માહિતી છે અને ઊંચાઈની માહિતી નથી. આથી આપણે હેરોન્સના સૂત્રનો ઉપયોગ કરશું જે કંઈ આ પ્રકાર છે. સવાલમાં આપેલી પરિમિતિથી આપણે એસનું માન શોધી શકીએ છીએ, પણ ક્ષેત્રફળ શોધવા માટે આપણને એ બી સીનો માન પણ ખબર હોવો જોઈએ. આથી પહેલાં આપણે એ બી સીનો માન શોધશું. એ બી સી શોધવા માટે આપણને પ્રશ્નમાં આપ્યું છે કે એ બી સી 3, 5, 7ના પ્રમાણમાં છે અને પરિમિતિ બરાબર 450 મીટર છે. ધારો કે બગીચાની બાજુની લંબાઈ બરાબર 3x, 5x, 7x છે. આથી પરિમિતિ બરાબર 3x + 5x + 7x = 15x થશે. આથી
पंदर एक्स बराबर 450 एटले एक्स बराबर 30। जेथी आपने बगीचानी बाजूनी लंबाई 90, 150 अने 210 मळे छे। अर्थ परिमिति s बराबर परिमिति छेद 2 एटले 450 छेद 2 बराबर 225 मीटर मळे। बगीचाना क्षेत्रफळ a बराबर वर्गमूळमां s s - a s - b s - c छे। અહીં આ સૂત્રમાં S, A, B, C મૂકતા અને પછી ગણતરી કરતા ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 225 ગુણ્યા 135 ગુણ્યા 75 ગુણ્યા 15 મળે। અહીં ગણતરી શૈલી કરવા માટે આપણે 225ને 15 ગુણ્યા 15, 135ને 15 ગુણ્યા 9 અને 75ને 25 ગુણ્યા 3 પણ લખી શકીએ છીએ। આથી આપણને A બરાબર વર્ગમૂળમાં 15 × 15 × 15 × 9 × 25 × 3 × 15 મળે, જેને આપણે 15 × 15 × 3 × 5 × વર્ગમૂળમાં 3 પણ લખી શકીએ છીએ। આથી આપણને ત્રિકોણાકાર બગીચાનો ક્ષેત્રફળ 3375 × વર્ગમૂળમાં 3 મળે છે। આથી આપણને આ પ્રશ્નનો જવાબ 3375 × વર્ગમૂળમાં 3 મળ્યો છે। મિત્રો, વોકેબ્યુલરી અમારો નવો વિભાગ છે, જેમાં અમે તમારી શબ્દાવલીમાં ઇંગ્લિશના નવા શબ્દો ઉમેરવાની કોશિશ કરીએ છીએ। આજના શબ્દો છે હમ્બલ, એટલે કે નમ્ર। ઉદાહરણ માટે, માણસે સદૈવ નમ્ર સ્વભાવ રાખવો જોઈએ। અને બીજો શબ્દ છે ઇન્સ્પિરેશન, જેનો અર્થ થાય પ્રેરણા। ઉદાહરણ માટે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મારા પ્રેરણા સ્ત્રોત છે। સારાંશ: કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ તેની ઊંચાઈ અને પાયાથી શોધી શકાય છે। જો આપણને પાસે ત્રિકોણની ઊંચાઈનું અનુમાન ન હોય અને ફક્ત ત્રિકોણની બાજુઓનું અનુમાન હોય, તો આપણે ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। હેરોનના સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી છે, જ્યાં એ બી સી ત્રિકોણની બાજુઓની લંબાઈ છે અને એસ બરાબર પરિમિતિ છેદ 2 એટલે અર્ધ પરિમિતિ। આશા કરું છું તમને આ વિડિયો ગમ્યો હશે। થેન્ક યુ।